कृष्ण कन्हैया लाल की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। શનકાદિકના શાપથી જય અને વિજય અનુક્રમે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતર્યા છે। એ જ દિતિના બે પુત્ર મહાપ્રભુજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર ત્રણ દોષો નાખેલા છે, કર્મત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ। હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના રોજ ચાર ચાર હાથ વધતા। જો આમ ખરેખર બને તો માતા પિતાની શું સ્થિતિ થાય તે તમે કલ્પી શકો છો। બીજી મુશ્કેલી એક બાજુએ મૂકીએ તો પણ એક દિવસના કપડાં બીજે દિવસે તો ટૂંકા પડે જ, પણ ભાગવતની ભાષા આ સમાધિ ભાષા છે। ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે, લૌકિક ભાષા ગૌણ છે। આમ કહી લોભનું સ્વરૂપ બતાવ્યું છે। ચાર ચાર હાથ રોજ વધતા એટલે લોભ રોજ રોજ વધતો જાય છે, લાભથી લોભ વધે છે। આ લોભનો અંત પ્રભુ કૃપા વગર થતો જ નથી। શરીર જીર્ણ થવાથી કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી। લોભથી લાભ વધે એટલે પાપ વધે, પાપ વધે એટલે ધરતી રસાતાળમાં જાય છે, ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતાળમાં ડૂબે છે। હિરણ્યાક્ષે ખૂબ ભેગું કર્યું છે, હિરણ્યકશિપુએ ખૂબ ભોગવ્યું છે। લોભ વધે, ભોગ વધે, ભોગ વધે એટલે પાપ થાય, લોભ વધે એટલે ભોગ વધે, ભોગ વધે એટલે પાપ થાય। જ્યારથી લોકો માનવા લાગ્યા કે પૈસાથી જ સુખ મળે છે, ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે। હિરણ્યાક્ષ અને મારવા વરાહ અવતાર થયો, હિરણ્યકશિપુને મારવા નરસિંહ અવતાર થયો। હિરણ્યાક્ષના ભોગના લોભનો અને હિરણ્યકશિપુ લોભના ભોગનો અવતાર છે। કામને મારવા એક જ અવતાર લીધો છે, રાવણ કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર, શિશુપાળને મારવા કૃષ્ણ અવતાર। પરંતુ લોભને મારવા માટે બે અવતાર લેવા પડ્યા છે, એક વરાહ અવતાર અને બીજો નરસિંહ અવતાર। તે બતાવે છે કે લોભને જીતવો બહુ મુશ્કેલ છે। વૃદ્ધાવસ્થામાં ડાપણ ઘણાને આવે છે, પણ જુવાનીમાં જે ડાયો થયો તે જ સાચો ડાયો થયો કહેવાય। શક્તિ ક્ષીણ થાય ત્યારે કામ જાય તેમાં શું ગઢ જીત્યો, કોઈ ગણકારે નહીં ત્યારે ડોસાને ક્રોધ જાય તેમાં સી નવાય। પણ આ લોભ છેવટે વૃદ્ધાવસ્થામાં પણ છૂટતો નથી। લોભ વગેરેના ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી હતી। સત્કર્મમાં વિઘનાર જો કોઈ હોય તો તે લોભ છે, માટે લોભને સંતોષથી મારજો। લોભ સંતોષથી મરે માટે સંતોષ કેળવો। વરાહ ભગવાન એ સંતોષનો અવતાર છે, વરાહ અવતાર એ યજ્ઞ અવતાર છે। વર બરાબર અહ એટલે શ્રેષ્ઠ દિવસ। શ્રેષ્ઠ દિવસ કયો? તો કે જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય માનજો, શ્રેષ્ઠ કર્મ કરો એટલે દિવસ શ્રેષ્ઠ બનશે। જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય
એ જ સત્કર્મ છે. સત્કર્મને જ યજ્ઞ કહે છે. સત્કર્મમાં વિઘ્ન કરનારો હિરણ્યાક્ષ છે, એટલે કે લોભ છે. વરાહ ભગવાને પૃથ્વી જે સમુદ્રમાં ડૂબેલી હતી તેને સમુદ્રમાંથી બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનુને એટલે મનુષ્યોને સોંપી છે. મનુષ્યોને સોંપી જે પોતાની પાસે આવ્યું તે બીજાને આપી દીધું, આ જ સંતોષ છે. વરાહ ભગવાન એ યજ્ઞના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે. લોભ વગેરેનો નાશ કરી ચિત્ત શુદ્ધિ કરવાની છે. ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય છે. એટલે યજ્ઞપૂર્વક જીવો, યજ્ઞપૂર્વક જીવન જીવો એટલે જ્ઞાન મળશે. યજ્ઞાવતાર વગર જ્ઞાનાવતાર થતો નથી. કપિલદેવ આવતા નથી. અજ્ઞાનને દૂર કરવા યજ્ઞ કરવો, સત્ય બોલવું એ પણ એક યજ્ઞ છે. કર્મ એ ચિત્ત શુદ્ધિ માટે, ભક્તિ માનની એકાગ્રતા માટે છે. જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની જરૂર છે. કર્મથી ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મ જિજ્ઞાસા થાય છે. દાડે દાડે હિરણ્યાક્ષનો લોભ વધે છે. એક વખત હિરણ્યાક્ષ પાતાળમાં ગયો છે, વરુણ સાથે લડવા તૈયારી કરી છે. વરુણે કહ્યું, તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. હિરણ્યાક્ષ વરાહ ભગવાન પાસે આવ્યો છે, તે ભગવાનને કહે છે, તું ડુક્કર જેવો છે. વરાહ નારાયણ હિરણ્યાક્ષને કહે, તું કૂતરો છે. બોલા ચાલીમાં મારામારી થાય છે. સર્વ પાપનું મૂળ વાણી છે. મનનો દોષ વાણી દ્વારા પ્રગટ થાય છે. મુષ્ટિ પ્રહાર કરી ભગવાને, વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો છે અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું ને આજ્ઞા કરી કે પૃથ્વીનું પાલન કરો. પછી વરાહ ભગવાન બદ્રીનારાયણ સ્વરૂપમાં લીન થયા છે. સમાજને સુખી કરવો તે મનુષ્ય માત્રનો ધર્મ છે. આ વાત વરાહ ભગવાને પોતાના આચરણથી મનુષ્યોને શીખવી છે. મનુષ્યનો જીવનમાં લોભ છે, મનુષ્યના જીવનમાં લોભ છે ત્યાં સુધી જ પાપ છે, અને પાપ છે ત્યાં સુધી ધર્મ નથી. લોભને મારવા વરાહ નારાયણના ચરણનો આશ્રય લેજો. બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થોપાર્જન માટે ન કરો, રૂપિયા કમાવા માટે ન કરો, તેનો ઉપયોગ ઈશ્વરોપાસના માટે પણ કરો, નહીતર પેલા ઝવેરી જેવી દશા થશે. એક વખત એક રાજાના દરબારમાં એક ઝવેરી આવ્યો. ઝવેરાત આવ્યો, તેની પાસે એક હીરો હતો. આ હીરાની કિંમત કરવા માટે તમામ ઝવેરીઓને ભેગા કરવામાં આવ્યો. દરેકે એ હીરાની જુદી જુદી કિંમત આંકી. રાજા નિરાશ થયો, તેવામાં એક ઝવેરી આવ્યો. હીરાની કિંમત 99 લાખ રૂપિયા બતાવી. રાજાએ કહ્યું, 1 કરોડમાં 1 લાખ ઓછા શા માટે? વૃદ્ધ ઝવેરીએ બીજા 100 હીરા મંગાવી પેલા હીરાની આજુબાજુ ગોઠવી દીધા. તે હીરાની ચમક 100માંથી 99 હીરા પર પડી અને 1 હીરા પર ન પડી. વૃદ્ધ ઝવેરીએ કહ્યું, આટલા માટે આની કિંમત 1 લાખ રૂપિયા ઓછી આંકેલી છે. રાજા ખુશ થઈ મંત્રીજી ઝવેરીને ઇનામ આપો કહે છે. રાજા ખુશ થઈને મંત્રીજીને કહે છે, આ ઝવેરીને ઇનામ આપો. તે વખતે ત્યાં એક મહાત્મા બેઠેલા હતા. તેણે ઊભા થઈને કહ્યું કે ઝવેરીના માથા ઉપર રાખ નાખો, એ કેવળ મૂર્ખ છે. મહાત્માને એનું કારણ પૂછવામાં આવ્યું. મહાત્માએ કહ્યું, ઝવેરીએ ભગવાને આપેલી બુદ્ધિનો ઉપયોગ કેવળ પથરાની કિંમત કરવા માટે કર્યો છે.
ઈશ્વરનું ભજન કરવા માટે કર્યો નથી. જે બુદ્ધિનો ઉપયોગ તેણે પથરાને ઓળખવા માટે કર્યો, તે બુદ્ધિનો ઉપયોગ અગર ઈશ્વરને ઓળખવા માટે કર્યો હોત તો તેનો ઉદ્ધાર થઈ જાય. ભલે તમે તેને ડાયા માનો, પણ હું મૂર્ખ નહીં મહામૂર્ખ માનું છું. મનુષ્યના શરીરમાં 9 છિદ્રો છે, તે વાટે જ્ઞાન બહાર નીકળી જાય છે. ઇન્દ્રિયોમાંથી જ્ઞાન બહાર નીકળી ન જાય તે માટે બધી ઇન્દ્રિયોને ઈશ્વરને માર્ગે વાળો. ઇન્દ્રિયોનો નિરોધ કરો અને ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળો. આ તૃતીય સ્કંદમાં 2 પ્રકરણો છે, એક પૂર્વ મીમાંસા અને એક ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં વરાહ નારાયણની અવતારની કથા કહી, ઉત્તર મીમાંસામાં કપિલ નારાયણના ચરિત્રનું વર્ણન કર્યું છે. યજ્ઞ કર્યા વગર કપિલ નારાયણની વિદ્યા બુદ્ધિમાં સ્થિર થતી નથી. કાયા વાણી મનથી કોઈને દુભવવું નહીં તે એક યજ્ઞ છે. સત્ય બોલવું તે પણ યજ્ઞ છે. સદા સર્વદા પ્રસન્ન રહેવું તે પણ યજ્ઞ છે. યજ્ઞ વિના, સત્કર્મ વિના ચિત્ત શુદ્ધિ થતી નથી અને ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી. ચિત્ત શુદ્ધિ થાય છે પ્રભુ સ્મરણથી. માટે આવો પ્રભુ સ્મરણ કરીએ. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, સબ ભાર તુમ્હારે હાથો મેં, હૈ દીપ તુમ્હારે હાથો મેં, ઔર હાર તુમ્હારે હાથો મેં, ઔર હાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, સબ ભાર તુમ્હારે હાથો મેં. મેરા નિશ્ચય બસ એક યહી, એક બાર તુમ્હેં પા જાઉં મેં, એક બાર તુમ્હેં પા જાઉં મેં. અર્પણ કર દું દુનિયા ભર કા સબ પ્યાર તુમ્હારે હાથો મેં, સબ પ્યાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, સબ ભાર તુમ્હારે હાથો મેં. જો જગ મે રહું તો ઐસે રહું, જો જલ મે કમલ કા ફૂલ રહે, જો જલ મે કમલ કા ફૂલ રહે. મેરે સબ ગુણ દોષ સમર્પિત હો, કરતાર તુમ્હારે હાથો મેં, કરતાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, સબ ભાર તુમ્હારે હાથો મેં. બધો જ જીવનનો ભાર પરમાત્માને સોંપી દઈએ. કારણ માનવ શરીર એ ઘડો છે, આ ઘડાને 9 છિદ્રો છે. ઘડામાં છિદ્રો હોય તો ઘડો ભરાય નહીં. એક એક છિદ્ર
ઇન્દ્રમાંથી અનેક વાર વિષય વાસનાના વેગમાં અજ્ઞાન વહી જાય છે. જ્ઞાન થવું એ અઘરું નથી, પણ આવેલું જ્ઞાન ટકતું નથી. જ્ઞાનને ટકાવવા ઇન્દ્રિયોમાંથી વહી જતી બુદ્ધિ શક્તિને અટકાવવી છે, અને અટકે છે પ્રભુ શરણે જવાથી. યદિ માનવ કા મુજે જન્મ મિલે તો તવ ચરણો કા પૂજારી બનું, તો તવ ચરણો કા પૂજારી બનું. ઈસ પૂજન કી એક એક રગ કા હો તાર તુમ્હારે હાથો મેં, હો તાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઈશ જીવન કા સબ ભાર તુમ્હારે. જબ જબ સંસાર કા ખેદી બનું, નિષ્કામ ભાવ સે કર્મ કરું, નિષ્કામ ભાવ સે કર્મ કરું. ફિર અંત સમય મેં પ્રાણ ત્યજું, સાકાર તુમ્હારે હાથો મેં, નિરાકાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, સબ ભાર તુમ્હારે હાથો મેં. મુજ મેં તુજ મેં બસ ભેદ યહી, મેં નર હું તુમ નારાયણ હો, મેં નર હું તુમ નારાયણ હો. મેં હું સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઈશ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, સબ ભાર તુમ્હારે હાથો મેં. વૈષ્ણવો બધી ઇન્દ્રિયો પ્રભુ માર્ગમાં વાળે છે. આજે જ્ઞાન બધું પુસ્તકમાં છે, મસ્તકમાં રહ્યું નથી. પુસ્તકોની પાછળ પડે એ વિદ્વાન, અને પ્રભુ પ્રેમમાં પ્રભુ પ્રેમની પાછળ પાગલ બને તે જ સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે, ત્યારે સંત શાસ્ત્ર સંતની પાછળ દોડે છે. શાસ્ત્રો વાંચીને જે બોલે તે વિદ્વાન, પ્રભુને રીઝાવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલો જે બોલે તે સંત. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, હૃદયમાં સાત્વિક ભાવ જાગે, મન શુદ્ધ થાય એટલે હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. મીરાબાઈ કોઈના ઘરે શાસ્ત્ર ભણવા ગયા નથી. તુકારામ મહારાજ પણ કોઈના ઘરે શાસ્ત્ર ભણવા ગયા નથી. જ્ઞાનનો શત્રુ છે હિરણ્યાક્ષ. ભાગવતમાં જે અવતારનો ક્રમ બતાવ્યો છે તેમાં પહેલા હિરણ્યાક્ષનો વધ અને પછી કપિલ ભગવાન આવે છે. તમારા મનને પૂછશો કે ઈશ્વરે મને જે સુખ સંપત્તિ આપ્યા છે તેને હું લાયક છું કે નહીં, તો જવાબ મળશે લાયક નથી. એટલા માટે થાય છે કે મનુષ્ય માને છે કે પ્રભુએ મને બહુ ઓછું આપ્યું છે. સ્વયંભૂ મનુની રાણીનું નામ શતરૂપા હતું. મનુ મહારાજને ત્યાં બે પુત્રો થયા, તેમના નામ પ્રિયવત અને ઉત્તાનપદ. ત્રણ કન્યાઓ થઈ, તેમના નામો આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ.
તેમાં આકૃતિ રુચિને, દેવહૂતિ કદર કરદમને અને પ્રસૂતિ દક્ષને પરણાવી છે. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું હતું, તેમને ત્યાં કપિલ ભગવાન પધાર્યા છે. બોલીએ કપિલ ભગવાન કી જય. વિદુરજી પ્રશ્ન કરે છે કે હે મૈત્રેયજી, આ કપિલ ભગવાનની કથા મને કહો. મૈત્રેયજી કહે છે, કપિલ એ બ્રહ્મ જ્ઞાનનું સ્વરૂપ છે. કરદમ થાશો તો તમારા ઘેર કપિલ આવશે. કરદમ એટલે કરદમ, ઇન્દ્રિયોનું દમન કર, ઇન્દ્રિયોનું દમન કરે એ જ કરદમ. કરદમ એટલે જીતેન્દ્રિય. શરીરમાં સત્વગુણ નિવૃત્તિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો જરો ફૂટે છે, જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનની સમાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્વગુણ વધવાથી થાય છે. સત્વગુણ વધે છે શુદ્ધ આહારથી, શુદ્ધ આચારથી અને શુદ્ધ વિચારથી, સંયમથી, સદાચારથી. સત્વગુણ વધવાથી અંદર જ્ઞાન સ્ફુરણ થાય છે. જીભ સુધરે તો જીવન સુધરે છે. લૂલી માગે તેને આપશો નહીં, બે ચાર મિનિટમાં ઊંઘ આવશે એમ લાગે ત્યારે જ પથારીમાં પડ્યો, તે સિવાય પથારીમાં પણ પડવું નહીં. જીતેન્દ્રિય થવા માટે સરસ્વતીના કિનારે રહેવું પડશે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. સત્કર્મ કરતા રહો, સત્કર્મથી ભલાઈનું ભાથું ભરો. યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે, ગંગા જ્ઞાનનું સ્વરૂપ છે અને સરસ્વતી સત્કર્મનું સ્વરૂપ છે. લક્ષ્ય વગરનો આદમી ષઢ વગરના વાણ જેવો છે. કરદમ જીતેન્દ્રિય મહાત્મા છે, તેમણે ખૂબ તપશ્ચર્યા કરી, શરીરમાં હાડકાં જ બાકી રહ્યા છે. કરદમની આવી તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા છે. આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા છે. તેનું થયું બિંદુ સરોવર. સિદ્ધપુરની યાત્રા વખતે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવું પડે છે. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પણ પ્રસન્ન થશે, તમને પણ દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવધાન રહેજો કે તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો, આંખની શક્તિ વેડફી નાખશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. પૈસા વધે એટલે લોકોમાં વિવેક રહેતો નથી. જગતની કોઈ વસ્તુ સુંદર નથી. વિકાર આંખમાં છે એટલે વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્યની પાછળ પાગલ બને છે, પણ એ જે વ્યક્તિના સૌંદર્ય પાછળ પાગલ બન્યો હોય તો તેના મોઢા ઉપર બળિયા આવી જાય તો તેનું મોઢું ગમતું નથી. શરીરની સુંદરતા નહીં, હૃદયની સુંદરતા જુઓ. જગત કરતા પણ જગતનો સર્જનહાર સુંદર છે. લોકો સૌંદર્ય જોવા કાશ્મીર જાય છે, પણ કાશ્મીર બનાવનાર મારો શ્યામ સુંદર કેટલો સુંદર હશે, એ તો નિત્ય સુંદર છે. ઠાકોરજીના દર્શન કરવાથી આંખ સફળ થાય છે. કરદમ કહે છે, મહારાજ તમારા દર્શન કરવાથી આજ મારી આંખો સફળ થઈ છે, પવિત્ર થઈ છે. નાથ તમને પ્રાપ્ત કરી સંસાર સુખની માંગણી કરે તે મૂર્ખ છે, પણ બ્રહ્માજીએ આજ્ઞા કરી છે તેથી લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. મને પત્ની જોઈતી નથી, મારે ઘરમાં સત્સંગ જોઈએ છીએ. સ્ત્રી સંગ એ કામ સંગ નહીં, પણ સત્સંગ છે. ધર્મમાં આચરણ માટે પત્ની છે, અને એટલે તો પત્નીને ધર્મ પત્ની કહી છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી. એકલી નાવડી સંસાર સાગર પાર કરી શકે નહીં, એકલો નાવિક પણ સંસાર સાગર પાર કરી શકે નહીં. સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે. એકને બીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ હોય છે. વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય છે.
પુરુષ એ જ્ઞાન સ્વરૂપ છે. સ્ત્રીનું હૃદય કોમળ હોવાથી તે સમર્પણ કરે છે. સ્ત્રી એ ક્રિયા શક્તિ છે. ઘણાને આશ્ચર્ય થશે કે કર્દમે આટલા વર્ષોની તપશ્ચર્યા પછી ભગવાન પાસે મુક્તિ કેમ ન માગી. કર્દમે વિચાર્યું કે હજારો જન્મની કામ વાસનાઓ સુષુપ્ત રીતે મનમાં રહેલી હોય છે. તેનાથી મનુષ્ય તેને સંતોષી મનુષ્ય ઉપર ત્રણ પ્રકારના ઋણ હોય છે. તેમાંથી મુક્ત થવું સારું અને તે પછી મુક્તિની ઈચ્છા રાખવી. ભગવાને કહ્યું, બે દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. જગતને મારે સાંખ્ય યોગનો ઉપદેશ કરવાનો છે. એવું કહી શ્રીહરિ ત્યાંથી વિદાય થયા છે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને ઈચ્છા થાય છે કે હું તેમને ત્યાં જન્મ લઉં. નારદજી મનુ મહારાજ પાસે આવ્યા છે અને કહ્યું છે, તમે કર્દમને કન્યાદાન કરો. મનુ મહારાજ શતરૂપા અને દેવહૂતિ સાથે કર્દમ ઋષિના આશ્રમમાં આવે છે. કર્દમ વિવેકથી દેવહૂતિની પરીક્ષા કરે છે. કર્દમ ઋષિએ ત્રણ આસનો બિછાવ્યા છે, તે ઉપર બધાને બેસવા કહે છે. મનુ શતરૂપા બેસે છે, દેવહૂતિ બેસતા નથી. કર્દમે કહ્યું, આ ત્રીજું આસન દેવી તમારા માટે છે. દેવહૂતિએ વિચાર કર્યો કે ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે. પતિએ પાથરેલા આસન ઉપર બેસું એ મારો ધર્મ નથી અને જો ન બેસું તો આસન આપનારનું અપમાન થાય છે. તેથી દેવહૂતિએ જમણો હાથ આસન ઉપર રાખી આસનની બાજુમાં બેસે છે. બિચારી જૂના જમાનાની હતી, આજકાલની હોત તો આસન ઉપર પહેલેથી જ જમાવી દેત. હાલમાં તો પત્નીઓ પતિઓને બાબાને ઝૂલાવવાનો હુકમ કરે છે. છોકરાઓને પતિને સોંપી ફરવા નીકળી જાય છે. આર્ય નારીના સાચા સંસ્કાર આજ ભૂલાતા જાય છે. આજ છોકરીઓની પરીક્ષા કરવાની રીતો જુદી જુદી બનતી જાય છે. કર્દમ વિચારે છે, છોકરી છે તો લાયક, લગ્ન કરવામાં હરકત નથી. મનુ મહારાજે કહ્યું, આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું. કર્દમ ઋષિ બોલે છે, લગ્ન કરવાની મારી ઈચ્છા તો છે, લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. મારા લગ્ન એ વિલાસ માટે નથી પણ કામનો વિનાશ કરવા માટે છે. કામનો વિકાસ નહીં પણ કામનો વિનાશ થાય એ મારા લગ્નનું મૂળ પ્રયોજન છે. એટલે એક પુત્ર થયા પછી હું લૌકિક સંબંધનો ત્યાગ કરીશ, હું સંન્યાસ લઈશ. કન્યાદાનના મંત્રમાં સંતતિ માટે લખ્યું છે, સંતતિઓ માટે નથી લખ્યું. માટે શાસ્ત્રમાં પહેલા પુત્રને જ ધર્મપુત્ર કહ્યો છે. ધર્માચરણ નહીં કે કામાચરણ માટે લગ્ન છે. પિતા પુત્રને કહે છે, તું મારો આત્મા છે. એક પુત્ર થયા પછી પત્ની માતા જેવી બને છે. કામ ઈશ્વર જેમ વ્યાપક થવા માગે છે તેમ એક સ્ત્રીમાં સંકુચિત કરી નાશ કરવા લગ્ન કરવાનું કહ્યું છે. કામ ઈશ્વર જેમ વ્યાપક થવા માગે છે તેને એક સ્ત્રીમાં સંકુચિત કરી નાશ કરવા લગ્ન કરવાનું છે. લગ્નમાં સાવધાન શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. કારણ બધા જાણે છે કે લગ્ન કર્યા પછી એ સાવધ રહેવાનો નથી. લગ્ન કર્યા પછી પણ જે સાવધ રહે છે તે જીત્યો, અથવા જે પહેલા સાવધાન થયો એ જીત્યો. રામદાસ સ્વામી લગ્ન પહેલા સાવધાન થયા હતા. લગ્ન મંડપમાં ગોર મહારાજ સાવધાન બોલવા લાગ્યા અને સ્વામી રામદાસ સાવધાન થઈ ગયા અને લગ્ન મંડપમાંથી ભાગી ગયા છે. ભોગ વગર રોગ થાય નહીં. કેટલાક રોગ પૂર્વ જન્મના પાપથી થાય છે, ત્યારે કેટલાક રોગ માં આ જન્મના ભોગ વિલાસથી થાય છે. ભોગ ભોગવવામાં રોગોનો ભય જ છે.
ભોગ વધે એટલે આયુષ્યનો ક્ષય થાય છે, ભોગો ભોગવાતા નથી, પણ આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ઘર સંસાર બગડ્યો ત્યારથી કે જ્યારથી વરરાજા મોટરમાં બેસવા લાગ્યા. હાલના વરરાજાને ઘોડા ઉપરથી પડી જવાની બીક લાગે છે. અલ્યા, એક ઘોડો તને પાડી નાખશે તો 11 ઘોડા તારી શું દશા કરશે? એક ઘોડાને તું સાચવી નહીં શકે તો 11 ઘોડાઓને કેમ કરી સાચવશે? આ 11 ઘોડા એ જ 11 ઇન્દ્રિયો છે. કર્દમ ઋષિએ આદર્શ બતાવ્યો છે. તેઓ કહે છે, મારું લગ્ન એક સત્પુત્રને માટે છે, ત્યાર પછી હું સંન્યાસ લઈશ. મારો આ નિયમ તમારી કન્યાને માન્ય હોય તો જ હું લગ્ન કરું. મનુ મહારાજ વિચારમાં પડી ગયા કે આ તો પરણતા પહેલા જ સંન્યાસની વાત કરે છે. પણ દેવહૂતિ પણ સાધારણ સ્ત્રી ન હતી. તેણે કહ્યું, મારે એવા પતિની જ જરૂર છે. દેવહૂતિ એટલે દેવને બોલાવનારી શક્તિ, નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે. મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાદાન કર્યું. દેવહૂતિ કર્દમના લગ્ન થયા. દેવહૂતિ કર્દમ આશ્રમમાં બિરાજ્યા. મારા પતિ તપસ્વી છે તો મારે પણ તપસ્વી બનવું જોઈએ. 12 વર્ષ એક જ ઘરમાં સંયમથી રહ્યા છે. 1100 વર્ષ પછી દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના એક ઋષિ થઈ ગયા. ષડશાસ્ત્રો ઉપર એમણે ટીકાઓ લખી છે. તેમની ટીકાઓ પ્રખ્યાત છે. ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલો પછી 36 વર્ષ સુધી જાણતા ન હતા કે મારી પત્ની કોણ છે. એક દિવસ તેઓ બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય ઉપર ટીકા લખતા હતા. એક લીટી બરાબર બેસતી ન હતી. એવામાં દીવો થોડો મંદ થયો એટલે તેમની પત્ની દીવામાંથી વાટ સંકોરે છે. અચાનક વાચસ્પતિની નજર તેના ઉપર પડે છે. તેઓ પૂછે છે, દેવી તમે કોણ છો? તેમની પત્ની કહે છે કે હું ભામતી, તમારી પત્ની. 36 વર્ષ પર આપણા લગ્ન થયેલા. હવે વાચસ્પતિને બધું જ્ઞાન થાય છે. એ કહે છે કે 36 વર્ષ તે મારી સેવા કરી, મારા પર તારો અનંત ઉપકાર છે. ભામતી કહે છે, આપ જગતના કલ્યાણ માટે ગ્રંથો લખો છો, આપની સેવા કરી હું કૃતાર્થ થઈ છું. તમારી સેવા કરતાં કરતાં મારો દેહ પડે. વાચસ્પતિએ કંઈક માગવા કહ્યું, છતાં પત્નીએ કાંઈ માગ્યું નથી. ત્યારે વાચસ્પતિ કહે છે, શાંકર ભાષ્ય ઉપર હું જે ટીકા લખી રહ્યો છું તેનું નામ ભામતી ટીકા રહેશે. એ મારી નહીં, તારી તપસ્યાનું ફળ છે. અને આજે પણ એ ટીકા ભામતી ટીકાના નામે ઓળખાય છે. આવો હતો આપણો ભારત વર્ષ. એક ઘરમાં 36 વર્ષો સંયમથી રહ્યા. આવા પુરુષોને જ્ઞાન મળે છે. બાકી જ્ઞાન કઈ બજારમાં મળતું નથી. પુસ્તકોથી આજકાલ જ્ઞાનનો બહુ પ્રચાર થયો છે, પણ પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં. પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. એક ઘરમાં રહેવા છતાં કર્દમ અને દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. કર્દમ એક દિવસ કર્દમ ઋષિએ દેવહૂતિને કહ્યું, કંઈક વરદાન માગો. દેવી તમે માગશો તે આપવા તૈયાર છો? દેવહૂતિ કહે છે, તમારા જેવા જ્ઞાની પતિ મળ્યા એ જ મને મોટું વરદાન મળ્યું છે. હું પૂજા કરી શકું એટલું જ માગું છું. તમારી પૂજા નિત્ય કરતી રહું કે મારું સૌભાગ્ય અખંડ રહે, આ મારા માટે બહુ થઈ ગયું છે. દેવહૂતિ સરસ્વતીના કિનારે સ્નાન કરવા ગયા છે. દેવહૂતિ સ્નાન કર્યું. સંકલ્પથી કર્દમ ઋષિએ વિમાન બનાવ્યું છે. દેવહૂતિ કર્દમ વિમાનમાં બેઠા છે. કથામાં શાંત અને કરુણ રસ પ્રધાન છે. શ્રૃંગાર રસ અને હાસ્ય રસ ગૌણ છે. કથામાં શ્રૃંગાર રસનું વર્ણન કરવાની મહાત્માએ આજ્ઞા આપી નથી. કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે અરુચિ ન થાય અને ઈશ્વર પ્રત્યે રુચિ ન થાય તો કથા સાંભળી નથી તેમ માનજો. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય આવે છે.
કરદમ દેવહૂતિને ત્યાં નવ કન્યાઓ થઈ છે, નવ કન્યાઓના બાપ થાય તેને ત્યાં કપિલ ભગવાન આવે છે. આ નવ કન્યા એટલે નવધા ભક્તિ, એટલે નવધા ભક્તિ વગર જ્ઞાન ન મળે. નવધા ભક્તિ ના આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ના આવે. નવધા ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન, આ નવધા ભક્તિ સિદ્ધ થયા પછી કપિલ ભગવાન આવે છે. ભક્તિ જ જ્ઞાન સ્વરૂપે પરિણામે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાનની પૂર્વાવસ્થા એ જ ભક્તિ છે. ભક્તિ પછી જ્ઞાન આવે છે. ભક્તિ એ જ્ઞાનની માતા છે. નવધા ભક્તિ જેની સિદ્ધ ન થાય તેને જ્ઞાન મળતું નથી. ભક્તિ દ્વારા જ્ઞાન મળે છે. તત્વ દ્રષ્ટિએ છેવટે જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી. ભક્તિ પહેલા દાસોહમ અને પછી સોહમ થાય છે. દાસોહમ એટલે હું દાસ છું એવો ભાવ, અને સોહમ એટલે કે હું બ્રહ્મ છું એ જ્ઞાન. કર્દમ દેવહૂતિનું દસમું સંતાન તે કપિલ ભગવાન, યોગીઓના અને સાધુઓના આચાર્ય બ્રહ્માદિદેવો કર્દમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. બ્રહ્માજીએ કર્દમને કહ્યું, તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો છે. જગત પિતાના પણ પિતા તમે બન્યા છો. તમારો પુત્ર જગતમાં દિવ્ય જ્ઞાનનો ઉપદેશ કરશે. જીવ ભગવાન માટે આતુર બને છે ત્યારે ભગવાનનો અવતાર થાય છે. કર્દમ અને દેવહૂતિની તપશ્ચર્યા અને આતુરતાથી ભગવાન તેમને ત્યાં પુત્ર રૂપે અવતર્યા છે. યોગીઓ યોગથી બ્રહ્મ દર્શન કરી શકે છે, પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે અને ભગવાનને રમાડી શકે છે. કપિલ ભગવાનનો જન્મ થયો છે. બોલીએ કપિલ ભગવાન કી જય. દેવહૂતિ કહે છે, હવે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો. ત્યારે કર્દમ ઋષિ કહે છે, આ નવ કન્યાઓની મને ચિંતા થાય છે. મહાભારતમાં કથા આવે છે, ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે અર્જુનને મારીશ. આ ભીષ્માચાર્યની પ્રતિજ્ઞા શ્રી કૃષ્ણને ચિંતા થઈ કે આવતીકાલે મારા અર્જુનનું શું થશે. એ અર્જુનને જોવા આવ્યા ત્યારે અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. કૃષ્ણ કહે, અરે તું ઊંઘે છે. અર્જુન કહે, કેમ ન ઊંઘું, મારે જાગવાની શું જરૂર છે, મારા માટે તો તમે જાગો છો, તેથી પછી મારે શું ચિંતા છે. મેં મારું કર્તવ્ય કર્યું છે, હવે તમારે તમારું કર્તવ્ય કરવાનું છે, તમારું કાર્ય કરવાનું છે. મારું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ, મને મારશે તો જગતમાં તમારી અપકીર્તિ થશે. જ્યારે કર્દમે કહ્યું, નવ કન્યાઓની મને ચિંતા છે, ત્યારે બ્રહ્મા કહે, તમે ચિંતા શા માટે કરો છો, તમારા ઘેર પ્રભુ પધાર્યા છે, તમે ચિંતા ન કરો પણ પ્રભુનું ચિંતન કરો. વલ્લભાચાર્યજીએ કહ્યું છે, ચિંતા ન કરવી, વૈષ્ણવો સેવા સ્મરણ કરતા તન્મય બને છે, તેની ચિંતા ઠાકોરજીને હોય છે. બ્રહ્મા નવ ઋષિઓ સાથે આવેલા એક એક ઋષિને એક એક કન્યા આપી છે. અત્રિને અનસુયા આપી, વશિષ્ઠને અરુંધતી આપી વગેરે. આમ કર્દમ ઋષિએ વિચાર કર્યો કે માથે બોજો હતો તે ઉતરી ગયો. તે પછી કર્દમ કપિલ પાસે આવ્યા છે. કહે છે કે હવે મારે સંન્યાસ લેવો છે. પરમાત્માના દર્શન માટે સર્વ સુખનો ત્યાગ, કામ્ય કર્મનો ન્યાસ, એનું નામ જ સંન્યાસ છે. કેવળ ઈશ્વર માટે જીવે તે જ સાચો સંન્યાસી છે. કપિલે કહ્યું, આપની ઈચ્છા સુંદર છે, સંન્યાસ લીધા પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં. મુક્તિ બે પ્રકારની બતાવી છે, કૈવલ્ય મુક્તિ. કૈવલ્ય મુક્તિમાં જીવ ઈશ્વરમાં લીન થાય છે, જીવ ઈશ્વર એક બને છે. બીજી મુક્તિનું નામ છે ભાગવતી મુક્તિ. ભાગવતી મુક્તિમાં જીવ ઈશ્વર સાથે પ્રેમથી એક થાય છે, પણ તેમાં થોડું દ્વૈત રાખી નિત્ય લીલા કરે, નિત્ય સેવામાં દાખલ થાય તે છે. કર્દમ ઋષિએ સંન્યાસ લીધો. પરમાત્મા માટે સંસારના સર્વ સુખનો ત્યાગ એ જ સંન્યાસ. સંન્યાસ ત્યાગ વગર સંન્યાસ દીપે નહીં. સંન્યાસની વિધિ જોતા પણ વૈરાગ્ય આવે છે. સંન્યાસની ક્રિયામાં વિરજા હોમ કરવો પડે છે.
દેવ, બ્રાહ્મણ, સૂર્ય, અગ્નિ આ બધાની સમક્ષ વિરજા હોમ કરવો પડે છે. પછી નદીમાં સ્નાન કરી લંગોટી પણ ફેંકી દઈ નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. આદિનારાયણનું ચિંતન કરતા કરતા કર્દમ ઋષિને ભાગવતી મુક્તિ મળી છે. હવે કપિલ ગીતાનો આરંભ થાય છે, જે અતિ દિવ્ય પ્રસંગ છે. આવો પ્રભુ ભજન સ્મરણ કરી આ કપિલ ગીતાનો આરંભ આપણે કાલે કરીશું. હરે રામ 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 રામ, હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 હરે રામ રામ હરે રામ સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ